સૌરાષ્ટ્ર સુરત તરફથી સુરતના ડિંડોલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના 16 વર્ષીય કિશોરી સાથે ત્રણ યુવકોએ દુષ્કર્મ આચર્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બંધ આવાસમાં લઈ જઈ અને દુષ્કર્મ આચરવા આવ્યું. કિશોરીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. 16 વર્ષીય કિશોરી સાથે ત્રણ યુવકોએ દુષ્કર્મ આચર્યું છે. ઉલ્લેખનીય છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બંધ આવાસ હતા તેમાં જઈ અને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. તો વાત કરીએ આંગે જ માહિતી માટે સંજય મહંત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સંજય, જે રીતે સુરતના ડિંડોલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવી, શું વધુ વિગતો? પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક સગીરા પહોંચી હતી અને તેને પોલીસ સમક્ષ પોતાની આપવીતિ જણાવી હતી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે સગીરા કહી રહી હતી કે ત્રણ યુવકો તેને એક અવાવડી બંધ જગ્યા ઉપર લઈ ગયા હતા અને ત્યાં તેની સાથે ત્રણ ત્રણ નળાધમોએ તેની સાથે દુષ્કર્મ કર્યું છે. સમગ્ર મામલે પોલીસે યુવતી સગીરાનું નિવેદન લીધું છે અને ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ગેંગરેપની ઘટના છે, ખૂબ જ ચોંકાવનારી ઘટના કહી શકાય. ત્યારે ડિંડોલી પોલીસ પણ સક્રિય થઈ હતી યુવતીની ફરિયાદ બાદ, અને પોલીસે ત્રણ જેટલા જે નળાધમો છે એ તમામ નળાધમોની હાલ અટકાયત કરી છે અને એક ઓળખ પરેડ પણ ચાલી રહી છે કે યુવતી સાથે દુષ્કર્મ કરનાર જે નળાધમો હતા એ આ ત્રણ યુવકો જ છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ તો ત્રણની પૂછપરછ ચાલી રહી છે. યુવતીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને અન્ય કોઈ પ્રત્યક્ષદર્શી છે કે કેમ, સીસીટીવી ત્યાં હતા કે કેમ, યુવતીને કઈ રીતે લઈ ગયા હતા, અપહરણ કર્યું હતું, કઈ રીતે કર્યું હતું, એ તમામ મુદ્દે હાલ ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે. ચોક્કસથી સંજય, માહિતી બદલ આભાર. વાત કરીએ સુરતના ડિંડોલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. 16 વર્ષીય કિશોરી પર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે. બંધ અવાવરૂ જગ્યા પર લઈ જઈ અને આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.